એક આ વાર્તામાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમી ઉત્તર મિત્રો અગાઉના વિભાગમાં તમે વાર્તા તો વાંચી જ હશે હવે તમારે નક્કી કરવાનું છે કે બિલેની કઈ રમત તમને સૌથી વધુ ગમી જુઓ બિલેની રમત જે હિંચકા ખાતો હતો ને એ મને ખૂબ જ ગમી તો તમારે પણ તમારી ગમતી રમત લખવાની છે પ્રશ્ન બે તમારું બીજું નામ શું છે ઘરમાં તમને કયા નામથી બોલાવે છે મિત્રો અહીં હું મારા છોકરાનું બીજું નામ તમને જણાવું છું એવું બધા કહે છે કે બધાના જ બે નામ હોય છે એક તો આપણું જે રિયલ નામ હોય છે તે અને બીજું જે આપણે લાડકું નામ કહીએ છીએ તે તો અહીં મારા છોકરાનું નામ પ્રેયસ છે અને બધા લારથી એને પ્રિન્સુ કહે છે તો તમારે પણ અહીં તમારું બીજું નામ કહેવાનું છે પ્રશ્ન ત્રણ ઘરે તમને એકલા એકલા રમો છો કે કોઈની સાથે ઉત્તર ત્રણ મિત્રો અહીં આ પ્રશ્નનો જવાબ પણ તમારે જ વિચારીને લખવાનો રહેશે કે ભાઈ તમે ઘરે એકલા રમો છો કે કોઈની સાથે રમો છો કઈ રમત રમો છો બરાબર છે તો એ બધું તમારે નક્કી કરવાનું છે અને તમારી નોટબુકમાં લખવાનું છે જો હું મારા છોકરાની વાત કરું તો ભાઈ એ જ્યારે એકલો હોય છે ત્યારે બધી કાર્સ રમે છે રસ્તાઓ બનાવે છે અને આવી રીતે રમત રમે છે પ્રશ્ન ચાર તમને કઈ રમત રમવાનું ખૂબ ગમે છે ઉત્તર ચાર મિત્રો હવે અહીં તમારે તમારી મનપસંદની રમત લખવાની છે કે ભાઈ તમને કઈ રમત ખૂબ ગમે છે હવે હું ફરી પ્રેયસની વાત કરું તો એને એરોપ્લેન રમવાનું ખૂબ ગમે છે અને આખું એરપોર્ટ બનાવે છે અને ફરી પછી એ એરોપ્લેનથી રમે છે તમારે પણ તમારી રમત લખવાની છે પ્રશ્ન પાંચ તમે કેવા કેવા તોફાનો કરો છો ઉત્તર પાંચ મિત્રો તમારે હવે અહીં તમારું તોફાન લખવાનું છે એવું તો હશે જ નહીં કે તમે તોફાન નહીં કરતા હોવ બરાબર ને તો આપણે ફરી પ્રયત્સને યાદ કરીએ હવે એના તોફાની વાતો કરીએ તો એ કોઈક વખત કંટાળી જાય છે ત્યારે દરવાજો થોકે છે રૂમાલ ફેંકી દે છે એવું એ ઘરમાં તોફાન કરે છે પ્રશ્ન છ તમને મન ફાવે તે કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરો અરે વાહ મિત્રો આ કેટલો સરસ પ્રશ્ન છે કે ભાઈ મન ફાવે એવું જો કહેવામાં આવે તો તો ખલાસ અને ધમાલ ઉત્તર છ જો હું મારી વાત કરું જો મને મન ફાવે એવું કહેવામાં આવે તો આખો દિવસ હું કાર્ટૂન જુઓ અને મારી બેનપણીઓ સાથે રમ્યા કરું તો તમે શું કરશો એ તમારે લખવાનું છે પ્રશ્ન સાત તમને વડીલો કઈ કઈ શિખામણ આપે છે ઉત્તર સાત મને વડીલો ઘણી બધી શિખામણ આપે છે જેમ કે આપણે વહેલાં ઉઠવું જોઈએ આપણે ભણવું જોઈએ બરાબર છે આપણું કામ આપણે વ્યવસ્થિત કરી રહેવું જોઈએ વડીલોને માન સન્માન આપવું જોઈએ હંમેશા મદદનીશ મન આપણે રાખવું જોઈએ અને આ સિવાયની ઘણી બધી એવી સલાહો છે જે આપને વડીલો હંમેશા આપતા જ હોય છે તો તમારે આ લિસ્ટ બનાવીને તમારી નોટમાં લખવાનું છે પ્રશ્ન આઠ તમારા ગમતા ખેલાડીનું નામ કહો ઉત્તર આઠ જુઓ મને તો વિરાટ કોહલી ખૂબ ગમે છે હવે તમને કયો ક્રિકેટર કે કયો ખેલાડી ગમે છે મને ખબર નથી તો તમે તમારા પ્રિય ખેલાડીને યાદ કરો અને એનું નામ લખો પ્રશ્ન નવ તમને કઈ જગ્યા હિંચકા ખાવાનું ગમે છે ઉત્તર નવ ભાઈ મને તો હું જ્યારે બગીચામાં જાઉં છું ત્યારે હિંચકા ખાવાનું ખૂબ ગમે છે મિત્રો તમને ક્યારે ગમે છે સ્કૂલે આવો ત્યારે કે બાગમાં જાઓ ત્યારે કે પછી મેળામાં જાઓ ત્યારે તો તમે આ લખો પ્રશ્ન દસ તમને સાની બીક લાગે છે અને ક્યારથી મિત્રો આ તો કંઈક વિચારવા જેવો પ્રશ્ન છે હે ને તો આપણે એનો ઉત્તર કેવી રીતે આપીએ જો હું મારી વાત કરું ને તો મને ઘરમાં જ્યારે છીપકલી ભરાઈ જાય જેને આપણે ગરોળી કહીએ છીએ ત્યારે મને બહુ ડર લાગે છે કેમ એનું કારણ હું તમને કહું કારણ કે જ્યારે એક વખત હું મારા બારીનો પડદો બંધ કરતી હતી ને ત્યારે મારા ગાલ ઉપર ચોંટી ગયેલી અને ત્યારથી મને એની એટલી બધી ડર લાગે ને કે હું એને દૂરથી પણ જોઉં ને તો બાપરે બાપ મને એમ થાય કે હું ઘરમાંથી બહાર નીકળી જાઉં તો મને એ બીક લાગે છે તમને કેવી બીક લાગે છે તમારે જણાવવાનું છે અને લખવાનું છે યોગ્ય વાક્યની સામે ખરાની નિશાની કરો પહેલું શિવાની ખોવાઈ ગઈ છે અ શિવાની રમતા રમતા સંતાઈ જતી અને કોઈને મળતી નહીં બ શિવાની એક વખત જંગલમાં ભૂલી પડી ગઈ હતી ક શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી મિત્રો આ સ્ક્રીન ઉપર તમને ત્રણ ઓપ્શન દેખાય છે હવે આમાંથી કયું ઓપ્શન સાચું છે એ તમારે વિચારવાનું છે તો ચાલો વિચારો હા વેરી ગુડ એનો જવાબ આવશે ક તો આપણે કની સામે ખરાની નિશાની કરીએ હવે આગળ બીજું મારા ગળે ઉતરતું નથી અ બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું છું હું આ વાત માનતો નથી વાંચવાનું તો આખું વરસ હોય ને બ મારા ઘરમાં લાડવા ખાવાની હરીફાઈ થઈ મને લાડવા તો ભાવે પણ હું વધુ લાડવા ન ખાઈ શક્યો ક મારા મિત્રો હોટલમાં પીઝાના વખાણ કરે છે પણ મને તો તે ખાવાની મજા આવતી નથી મિત્રો હવે આમાં આપણે કયા વાક્યની આગળ ખરાની નિશાની કરીએ અ વેરી ગુડ હવે આપણે આગળનું વાક્ય જોઈશું ત્રીજું નિદર અ નિદર મનુષ્ય રડે નહીં બ નિદર માણસને ભૂખ ન લાગે ક નિદર વ્યક્તિને અંધારાની અજાણ્યાની બીક ન લાગે તો મિત્રો હવે આમાં કયું વાક્ય સાચું ક વેરી ગુડ કારણ કે નીડર વ્યક્તિને અંધારણ્યા અને અજાણ્યાની ભીખ લાગતી નથી હવે આગળ ચોથું આદત અ તારી આ આદત ન ગમી એકની એક વાત પૂછ્યા કરે છે બ તેને આદત પ્રમાણે ભાત દાળ સાથે લેવાનું જ ફાવે છે ક મને રોજ સવારે હળદરવાળું દૂધ પીવાની આદત છે તો મિત્રો હવે આપણે આમાંથી કયા વાક્યની સામે ખરા નિશાની કરીએ અ વેરી ગુડ જવાબ લખો પહેલો બિલેને કઈ રમત બહુ ગમતી હતી ઉત્તર બિલેને ચોર સિપાહીની રમત બહુ ગમતી હતી તેને ક્રિકેટની રમત પણ બહુ ગમતી બીજું વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે ઉત્તર વાર્તામાં મોર કબૂતર કાકા કૌવા અને ચકલીના નામ છે ત્રીજું તમને ગમતા ભજનની એક પંક્તિ લખો ઉત્તર મને ગમતા ભજનની એક પંક્તિ હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે હવે તમને કઈ પંક્તિ ગમે છે તમારે લખવાની છે ચાર ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી ઉત્તર ધ્યાનની રમતમાં બિલેની રમત મને વધુ ગમી કારણ કે બધા છોકરાની આંખ ખુલી ગઈ હતી પણ બિલેએ પોતાની આંખ બંધ જ રાખી હતી એટલે મને બિલેની રમત ખૂબ ગમી પાંચ બિલેએ કેમ રમત ન છોડી ઉત્તર બિલે પોતાના ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો તેથી તેણે રમત ન છોડી છ ભૂતનું નામ શું હતું આ તો આપણને બધાને જ ખબર છે કારણ કે આપણે ખૂબ ધ્યાનથી વાર્તા સાંભળી છે હે ને તો આપણે એનો જવાબ ફટાક દઈને આપીશું કે ભાઈ ભૂતનું નામ તો બ્રહ્મ રાક્ષસ હતું